नमस्कार, आपनी साथे हूं छु બિનલ. હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોરોનાની કપરી સ્થિતિમાં કોરોના સેવા યજ્ઞનો સીએમના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અપાઈ છે કીટ. જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી રહી છે. 10,000 કીટના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપવામાં આવી. 1,00,000 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આ કીટ આપવામાં આવશે. कोरोना सेवा यज्ञ नो मुख्यमंत्री विजय रूपाणी हस्ते प्रारंभ करावामां आव्यो. फ्रंटलाइन कोरोना वोरियर्स ने आ किट आपवामां आवशे. जीवन जरूरियात नी तमाम वस्तुओ जे छे तेने आ किट नी अंदर समाविष्ट करवामां आवी छे. कोरोना सेवा यज्ञ जे छे तेने ध्वज लईने पण तमाम लोको उभा छे. राज्यपाल पण तेओनी साथे हाजर छे. जे रीते कोरोनानी वकळती स्थिति छे गुजरात अंदर सतत केस वधी रहा छे, तेवामां आ किट जेनी अंदर उपयोगी चीज वस्तुओ समाविष्ट करवामां आवी छे. 10,000 जेटली किट जे छे तेने प्रथम जत्थामां लीली झंडी आपवामां आवी छे. फ्रंटलाइन कोरोना वोरियर्स जे छे 1,00,000 जेटला तेमने आ आपवामां आवशे. कोरोना सेवा यज्ञ आने नाम आपवामां आव्युं छे. कोरोनानी कपरी स्थितिमां जे लोकोए कोरोनाने मात आपी छे, एटले के कोरोनाने हरावामां मदद करी छे, એ તમામ લોકોને આ કીટનું વિતરણ કરવામાં આવશે. 10,000 કીટના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપવામાં આવી. મુખ્યમંત્રીની સાથે રાજ્યપાલ પણ તેઓની સાથે હાજર રહ્યા હતા. આરોગ્ય સચિવ સહિતના આરોગ્ય અધિકારીઓ પણ જોવા મળ્યા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા વીરેન મહેતા જોડાયા છે. જી વીરેન, જે રીતે કહી શકાય કે આ કીટો તૈયાર કરવામાં આવી છે અને કોરોના સેવા યજ્ઞ અને નામ આપવામાં આવ્યું છે, કયા પ્રકારનું છે આ સમગ્ર કાર્યક્રમ? ચોક્કસ, કોરોના સેવા યજ્ઞ એક યુવા અનસ્ટેબલ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા એને લીલી ઝંડી આપવામાં આવી હતી. અને ખાસ કરીને જે 1,00,000 જેટલા રાજ્યના કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ છે તે માટે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ બનાવવામાં જે કીટો હતી તે બનાવવામાં આવી હતી અને તે તમામને આખા રાજ્યમાં પહોંચાડવામાં આવશે. હાલ જે 1,00,000 કોરોના વોરિયર્સમાંથી હાલ 10,000 લોકોને આ કીટ આપવામાં આવશે. અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, તે પ્રમાણે મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ જયંતિ રવિ તે તેમજ રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવો અહીં ઉપસ્થિત હતા. જી જી વીરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. દસ હજાર કીટનો પ્રથમ જથ્થો જેને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દ્વારા આ સાથે આરોગ્ય સચિવ સહિતના આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કોરોના સેવા યજ્ઞ આ કાર્યક્રમને નામ આપવામાં આવ્યું છે, જેની અંદર જરૂરિયાતની ચીજ વસ્તુની એક કીટ તૈયાર કરવામાં આવી છે અને તે કીટોનો જથ્થો 10,000 જેટલો જે છે તેને હાલ રવાના કરવામાં આવ્યો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ જે છે તેઓને આ કીટનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર ગુજરાત સહિત દેશ સહિત વિશ્વમાં કોરોનાએ માથું ઉચક્યું છે, તેવામાં જે તમામ લોકો કોરોનાને નાથવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તેવા ફ્રન્ટલાઈન વોરિયર્સ કે જેઓને આ આપવામાં આવશે આ કીટ, જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે આની અંદર. ખાસ તો આ જે યજ્ઞ છે તેને નામ આપવામાં આવ્યું છે કોરોના સેવા યજ્ઞ, જેની અંદર જે તમામ લોકો કોરોનાના કપરા કાળની અંદર પણ સેવા કરી રહ્યા છે તેવા તમામ લોકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. 1,00,000 જેટલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ જે છે તેમને આ કીટ આપવામાં આવશે. જો કે હાલ 10,000 કીટનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે, બાકીની કીટો તૈયાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જીવન ઉપયોગી ચીજ વસ્તુઓની કીટ તૈયાર કરવામાં આવી છે અને કોરોનાના ફ્રન્ટલાઈન વોરિયર્સ જે છે તેઓને આપવામાં આવશે. કોરોના સેવા યજ્ઞ અને નામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર કોરોનાની સ્થિતિને પહોંચવા માટે તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સ જે છે તે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોરોનાને નાથવાના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેવામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને હવે સરકાર દ્વારા મદદ કહી શકાય. સરકાર તેઓને આ કીટનું આપશે, વિતરણ કરશે. 10,000 જેટલી કીટનો જથ્થો જે હતો તેને રવાના કરી દેવાયો છે. કોરોના સેવા યજ્ઞમાં ખાસ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેને લીલી ઝંડી આપી. તેમની સાથે રાજ્યપાલ પણ હાજર હતા. આ કીટનું વિતરણ આગામી સમયમાં શરૂ થઈ જશે. જીવન ઉપયોગી ચીજ વસ્તુઓની કીટ આપવામાં આવી રહી છે. 10,000 કીટ પ્રથમ જથ્થામાં રવાના કરવામાં આવી છે અને તેને લીલી ઝંડી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી.
1,00,000 फ्रंटलाइन कोरोना वॉरियर्स के जेमने आ किट आपवामां आवशे। कोरोना सेवा यज्ञ नो प्रारंभ मुख्यमंत्री ना हस्ते करावामां आव्यो। फ्रंटलाइन कोरोना वॉरियर्स ने किट आपवामां आवशे। जे रीते राज्यनी अंदर कफरी स्थिति छे, सतत कोरोना संक्रमण वधी रह्युं छे, तेवामां लोकोनी सेवा कही शकाय एवामां सेवा यज्ञमां जे तमाम लोको आहुति आपी रह्या छे तेमने आ किटनुं वितरण करवामां आवशे।